આ વિડીયોમાં વાત કરીશું આપણે ધોરણ 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો માર્ચ 2019 માટે પ્રકરણ 3 દ્વિતીય સુરેખ સમીકરણ યુગો. તો તમે આગળના પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના વિડીયો ને જોયા તો ઉપર આઈ બટન પર ક્લિક કરી અને આગળના વિડીયો જોઈ શકો છો. તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કે જેથી આવનાર નવા વિડીયો તમને નોટિફિકેશન મળે. શરૂ કરીએ. સૌથી પહેલા દ્વિતીય સુરેખ સમીકરણ. તો દ્વિતીય સુરેખ સમીકરણ કોની કહેવાય? તો આની અંદર આપણે ડિટેલ અંદર વાત નહીં કરી કે પરીક્ષા અંદર તમારે જેટલું ઉપયોગી છે જેના કારણે તમે પાસ થઈ શકો, પછી એટલું શું કરે વધારે નહીં કરે. તો દ્વિતીય સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ યાદ રાખવાનું, એ આઈ એક્સ પ્લસ બી આઈ વાય પ્લસ સી આઈ ઇક્વલ ટુ જીરો. મતલબ કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ જીરો, જ્યાં એ આઈ સ્ક્વેર પ્લસ બી આઈ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ જીરો. મતલબ કે એક્સ નો સહગુણક નો વર્ગ અને વાય ના સહગુણક નો વર્ગ નો સરવાળો જીરો થવો જોઈએ નહીં. ચલ બે હોય, આ એક ચલ આપણો એક્સ અને બીજો ચલ વાય, એટલે બે ચલ અને સુરેખ સમીકરણ. ઘાત કેવી આપણી? એક એક ઘાત. તો દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાશે. તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ યાદ રાખો કે જે એક ગુણની અંદર પૂછાશે. વાત કરીએ તો આપણે આ પાઠ પ્રકરણ 3 ને 6 ગુણનો પૂછાશે, જે 4 એમસીક્યુ આવશે અને 2 ગુણનો એક દાખલો આવશે. 2 ગુણનો એક દાખલો આવશે અને 4 એમસીક્યુ આવશે. તો 2 ગુણનો દાખલો કયા આવશે બરાબર છે એ આપણે ડિસ્કસ કરીશું અને વિકલ્પો ક્યાં ત્યાં આવશે એનું પણ ડિસ્કસ કરીશું. તો એ દાખલા નંબર 1, જે 2 ગુણની અંદર પૂછાઈ શકે. બસ તમારે આ 6 દાખલા તૈયાર કરવાની જરૂર છે અને આગળ એક રીત ક્રેમરની રીત આ પાઠમાં આવશે કદાચ બરાબર. હા બસ એક ક્રેસ ચોકડી ગુણાકારની રીત, 2 રીત તમારે ખાલી કરવાની રહેશે. મતલબ 25-7 દાખલા. દાખલા નંબર 1 જોઈએ કે પિતા પુત્રને કહે છે. આ દાખલાની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચવાનું, જે 2 ગુણની અંદર પૂછાય. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચવાનું ખાલી, બીજું કોઈ આપણે કરવાનું સોલ્યુશન એનું નથી, ફક્ત સમીકરણ રચી અને આપણે મૂકી દેવાનું, જે 2 ગુણની અંદર ખાસ કરીને આ દાખલો પૂછાવો. પિતા પુત્રને કહે છે, 5 વર્ષ પહેલા મારી ઉંમર તારી ઉંમર કરતા 7 રહી હતી અને 5 વર્ષ પછી તારી જે ઉંમર હશે તેના કરતા મારી ઉંમર 3 રહી હશે. કોણ કહે છે? પિતા પુત્રને કહે છે. કોઈ કોઈને પણ કહેતું હોય આપણે ધારી લેવાનું. ધારો કે સૌપ્રથમ ધારો કે પિતાની હાલની ઉંમર, પિતાની હાલની ઉંમર એક્સ વર્ષ અને પુત્રની હાલની ઉંમર વાય વર્ષ છે. આપણે ધારો કે પિતાની હાલની ઉંમર એક્સ વર્ષ અને પુત્રની હાલની ઉંમર વાય વર્ષ છે. પુત્રની હાલની ઉંમર વાય વર્ષ. હવે આપણે શું કીધું કે 5 વર્ષ પહેલા મારી ઉંમર તારી ઉંમર કરતા 7 ગણી હોય. ઓ કોણ કહે છે? પિતા કહે છે. તો કે પિતાની 5 વર્ષ પહેલા જે ઉંમર હશે એ પુત્ર તારી એટલે કે પુત્રની ઉંમર કરતા કેવી હશે? 7 ગણી હશે. તો 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા પુત્રની પુત્રની હાલની ઉંમર આપણે કેટલી ધારી? વાય વર્ષ ધારી. તો 5 વર્ષ પહેલા કેટલી હશે? ઓછી હોય. દાખલા તરીકે હાલ તમારી ઉંમર 10 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા કેટલી હોય? 5 વર્ષ ઓછી હોય, 5 વર્ષ હોય. મતલબ કે તમે 10 ઓછા 5 કર્યા, 10 ઓછા, પણ હાલની ઉંમર તમે 5 શું કર્યા વાત કરી. તો પુત્રની હાલની ઉંમર કેટલી હતી? વાય વર્ષ હતી. તો 5 વર્ષ પહેલા કેટલી? વાય ઓછા 5 વર્ષ થાય. અને પિતાની હાલની ઉંમર, તો પિતાની હાલ સોરી પિતાની 5 અને પિતાની ઉંમર અને પિતાની પણ 5 વર્ષ પછીની ઉંમર આપણે નક્કી કરી. તો પિતાની પણ 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી છે? તો પિતાની હાલની ઉંમર હતી એક્સ વર્ષ હતી. તો 5 વર્ષ પહેલા કેટલી છે? એક્સ ઓછા 5 વર્ષ હશે. એક્સ ઓછા 5 વર્ષ. હવે આપણે શું કીધું કે 5 વર્ષ પહેલા પિતાની ઉંમર, પિતાની ઉંમર કેટલી આપણી? એક્સ ઓછા 5. એ કેટલી હતી? તો કે પુત્રની 5 વર્ષ પહેલાની એ સમયની જે 5 વર્ષ પહેલા ઉંમર હતી એના કરતા 7 ગણી હતી. તો પુત્રની ઉંમર આપણી વાય ઓછા 5. આ પિતાની ઉંમર, આ આપણી પુત્રની ઉંમર. હવે પિતાની ઉંમર કેવી હતી? 7 ગણી હતી. મતલબ કે 5 વર્ષ પહેલા જો પિતાની ઉંમર કેટલી હશે? 35 હશે. તો પુત્રની ઉંમર કેટલી હશે? 5 હશે. એટલે કે 7 ગણી થઈ ગઈ કે 7 × 5. પુત્રની 5 હતી તો પિતાની કેટલી થઈ ગઈ? 7 × 5 એટલી થઈ ગઈ બરાબર. તો આ છે પિતાની ઉંમર. પણ હવે મારે પિતા અને પુત્ર બંને ઉંમર જો સરખી કરવી હોય તો મારે પુત્રને શું કરવું પડે? પુત્રની ઉંમરને 7 વડે ગુણાકાર કરવો પડે. કેમ કે પિતાની ઉંમર કેવી છે? 7 ગણી હતી. જેની ઉંમર 7 ગણી હોય
એની ઉંમર ને આપણે સાત વડે ગુણવાનું, એના સામેની વ્યક્તિ જે હોય એને આપણે શું કરવા સાત વડે, એની ઉંમર ને સાત વડે ગુણવાનું. તો એટલે જોઈએ મારા પુત્ર ની ઉંમર સાત વડે શું કરવા પડશે, ગુણાકાર કરવો પડશે. તો હું સાત વડે ગુણાકાર કરું તો બંને કેવા થઈ જાય, આ સાત પંચા પાંત્રીસ, આ સાત પંચા પાંત્રીસ સરખા થઈ જાય. તો મારે એટલે વચ્ચે બરાબર લખાય ઇક્વલ ટુ, ઇક્વલ ટુ એક્સ માઇનસ પાંચ બરાબર સાત ગુણ્યા વાય એટલે કેટલા સાત વાય, અને માઇનસ સાત ગુણ્યા પાંચ એટલે સાત પંચા પાંત્રીસ. તો આ એક્સ સાત વાય આવે જશે ને માઇનસ સાત વાય, પાંત્રીસ આવે જશે ને આ માઇનસ પાંચ એવા નેવા, આ માઇનસ પાંત્રીસ બરાબર ની આવે જશે ને પ્લસ પાંત્રીસ બરાબર ઝીરો. તો એક્સ ઓછા સાત વાય માઇનસ પ્લસ માઇનસ પાંચ પ્લસ પાંત્રીસ. તો એક સંખ્યા આગળ માઇનસ નિશાની, એક સંખ્યા આગળ પ્લસ ની નિશાની, શું થશે બંનેની બાદબાકી થશે અને મોટી સંખ્યાની નિશાની થશે. તો કે પ્લસ ત્રીસ આવશે ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સમીકરણ એક આપણું સમીકરણ એક બની ગયું. આ રીતે હવે સમીકરણ આપણે બીજું બનાવો. પછી શું કીધું બીજું આપણને, કે પાંચ વર્ષ પછી તારી જે ઉંમર હશે તેના કરતા મારી ઉંમર ત્રણ ગણી હશે. તારા પરથી આપણે બીજું શું, તો પાંચ વર્ષ પહેલા આપણે પુત્ર અને પિતાની ઉંમર નક્કી કરી હતી. તો આ સમીકરણ એક બની ગયું. આના પછી આગળ જે ઉંમર નીચેનું બરાબર છે, બીજું સમીકરણ બનાવીએ આપણે. આટલું લખ્યા પછી આગળ વર્ક કરવાનું આપણે. એટલે આટલે પાંચ વર્ષ પહેલાની વાત કરી, હવે પાંચ વર્ષ પછી, પાંચ વર્ષ પછી, તો પાંચ વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થઈ જાય. તમારી ઉંમર જો હાલ પાંચ વર્ષ હોય કે દસ વર્ષ હોય, હાલ ધારો કે તમારી ઉંમર દસ વર્ષ, તો પાંચ વર્ષ પછી કેટલી થાય. તો પ્લસ પાંચ તમે કહેતો, તો પાંચ વર્ષ પછી મારી ઉંમર પંદર વર્ષ થાય બરાબર. સત્તર વર્ષ હોય તમે કહો પાંચ વર્ષ પછી કેટલી થાય, તો સત્તર વત્તા પાંચ કરો તમે, સત્તર વત્તા પાંચ બાવીસ વર્ષ થશે એટલે કહેશો. તો પાંચ વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થશે, હાલની ઉંમર પુત્રની વાય હતી, તો પાંચ વર્ષ પછી કેટલી થાય, વાય વત્તા પાંચ થાય, તો વાય વત્તા પાંચ વર્ષ થશે. અને પાંચ વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થશે, તો પિતાની હાલની ઉંમર એક્સ વર્ષ હતી, તો પાંચ વર્ષ પછી કેટલી થશે, એક્સ વત્તા પાંચ વર્ષ થશે. તો આપણે આ પિતાની ઉંમર પાંચ વર્ષ પછી એક્સ પ્લસ પાંચ અને પુત્રની ઉંમર વાય વત્તા પાંચ. હવે પિતા શું કે પાંચ વર્ષ પછી તારી જેટલી ઉંમર છે એના કરતા મારી ઉંમર કેવી થશે, ત્રણ ગણી થશે. એનો મતલબ કે પાંચ વર્ષ પછી જો આપણે બંને ઉંમર નક્કી કરવા જઈશું, તો જો પિતાની ઉંમર પંદર વર્ષ હશે તો પુત્રની કેટલી હશે, પાંચ હશે. એનો મતલબ કે પિતાની ઉંમર ત્રણ ગણી થઈ ગઈ, ત્રણ ગુણ્યા પાંચ, પુત્રની પાંચ હતી તો પિતાને થઈ ગઈ ત્રણ ગુણ્યા પાંચ, ત્રણ ગણી થઈ ગઈ. આની પાંચ હતી તો આને પાંચ ને ત્રણ વડે ગુણ્યા એટલી એટલી થઈ ગઈ ત્રણ ગણી. તો મારે જે પુત્રની ઉંમર એને કેટલા વડે, ત્રણ વડે ગુણું. આ પાંચ પાંચ વર્ષની ઉંમર હતી એને હું ત્રણ વડે ગુણું, તેની ઉંમર પણ કેટલી, પિતાની ઉંમર જેટલી થઈ જાય. તો હું આટલે પણ શું કરું, પુત્રની ઉંમરને ત્રણ વડે ગુણાકાર કરું, બંનેની ઉંમર કેટલી થઈ શકે થઈ જાય. તો જોઈએ કે એક્સ વત્તા પાંચ બરાબર ત્રણ ની અંદર ગુણ, તો ત્રણ વાય વત્તા પાંચ તરી પંદર. માટે એક્સ ત્રણ વાય આ બાજુ જશે બરાબર ની બાજુ ઓછા ત્રણ વાય, આ પ્લસ પાંચ અને પંદર બરાબર ની આ બાજુ જશે માઇનસ પંદર થઈ જશે. તો માટે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ઝીરો, પ્લસ પાંચ માઇનસ પંદર એટલે કે માઇનસ દસ બરાબર ઝીરો. સમીકરણ બે. તો બસ આ રીતે આપણે બે સમીકરણ બનાવવાના, આવો દાખલો બે ગુણની અંદર પૂછાઈ શકાય. દાખલા નંબર બે, એક કિલોગ્રામ સફરજન અને એક કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત દોઢસો રૂપિયા છે. એક કિલોગ્રામ સફરજન અને એક કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત કેટલી આપી આપણને, એકસો પચાસ રૂપિયા. અને એક કિલોગ્રામ સફરજનની કિંમત એક કિલોગ્રામ પાઇનેપલની કિંમત કરતા બમણી છે. તો આપણે ધારી લેવાનું, ધારો કે એક કિલોગ્રામ સફરજનની કિંમત, કેમ કે આપણે એક કિલોગ્રામ સફરજન અને એક કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત કીધી હોય, તો આપણે એક કિલોગ્રામ સફરજનની કિંમત કુલ એક કિલોગ્રામ સફરજનની કિંમત એક્સ રૂપિયા, રૂપિયા એક્સ, અને એક કિલોગ્રામ પાઇનેપલની કિંમત વાય રૂપિયા છે, રૂપિયા વાય છે. આપણે ધારી ધારી હવે આપણે શું કીધું, એક કિલોગ્રામ સફરજન અને એક કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત કેટલા રૂપિયા, એકસો પચાસ. હવે કીધું એક કિલોગ્રામ સફરજનની કિંમત એક્સ રૂપિયા અને એક કિલોગ્રામ પાઇનેપલની કિંમત વાય રૂપિયા. તો હું બંનેને ભેગા કરું તો આપણે કુલ કિંમત કેટલી થાય, એકસો પચાસ રૂપિયા મળે. તો સમીકરણ આપણી થઈ, આપણે એક સફરજન પચાસ સો રૂપિયા કિલો, સો રૂપિયા કિલો હોય અને પાઇનેપલ પચાસ રૂપિયા કિલો, પાઇનેપલ પચાસ રૂપિયા કિલો. તો તમે કહો એક કિલોગ્રામ સફરજન એક કિલોગ્રામ પાઇનેપલ લેવા જઈએ તો આપણે ટોટલ કેટલા રૂપિયા થાય કુલ રકમ, તો તમે કહો સો વત્તા પચાસ એટલે કે એકસો પચાસ રૂપિયા થાય. તમે કહો તો આટલે આપણે એવું જ કીધું કે એક કિલોગ્રામ સફરજન અને એક કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત એકસો પચાસ રૂપિયા.
तो तमे शुं करो के आपणे 1 किलोग्राम सफरजन नी किंमत 100 रूपया थी जे आपणे केटली धारी 100 रूपया धारी अने 1 किलोग्राम पाइनएप्पल नी किंमत आटली आपणे 50 है तो आपणे केटली धारी आने y रूपया धारी तो बने नो सरवाळो करो 100 वत्ता 50 એટલે 150 થાય तो आटले x वत्ता y એટલે 150 થાય तो આટલું આપણે સમીકરણ 1 બની ગયું આગળ જોઈએ હવે કે 1 કિલોગ્રામ સફરજન ની કિંમત તો 1 કિલોગ્રામ સફરજન ની કિંમત કેટલી આપણી 100 રૂપિયા x અને 1 કિલોગ્રામ પાઇનએપ્પલ ની કિંમત કરતા બમણી છે હવે પાઇનએપ્પલ ની કિંમત કરતા સફરજન ની કિંમત કેવી બમણી છે તો મારે કોને પાઇનએપ્પલ ને બે વડે ગુણવા પડે તો બને કેટલા થઈ જાય બની ની કિંમત સરખી થઈ જાય કે આજે આપણે તારી દી કે સફરજન ની કિંમત કેટલી ધારી દી 100 પાઇનએપ્પલ ની કિંમત કેટલી હતી 50 મતલબ કે 100 એટલે કેટલા થાય 100 એટલે 50 ગુણ્યા 2 અને પાઇનએપ્પલ ની કિંમત કેટલી હતી 50 રૂપિયા હતી તમે જોયું કે આ કેટલી 2 ગુણ્યા 50 બમણી સફરજન ની કિંમત તો આ પાઇનએપ્પલ ની કિંમત સફરજન ના જેટલી કિંમત માં કેટલા 2 વડે ગુણાકાર કરવો પડે તો મે પાઇનએપ્પલ ને 2 વડે ગુણાકાર કરે એટલે પણ પાઇનએપ્પલ ની કિંમત ને 2 વડે ગુણાકાર કરવો પડે તો માટે આ સમીકરણ આપણું 2x આ 2y ની બરાબર ની આ બાજુ આવશે એટલે -2y બરાબર 0 સમીકરણ 2 તો બસ આ રીતે બે સમીકરણ બનાવો બે ગુણો દાખલો પૂછાય છે दाखला नंबर 3 धोरण 10 ની ગણિત ની વાર્ષિક પરીક્ષામાં નિલેશ ઇલેશ કરતા બમણા ગુણ મેળવે છે નિલેશ ઇલેશ કરતા બમણા ગુણ મેળવે છે અને બંનેના ગુણનો સરવાળો 135 છે તો આપણે ધારી લઈએ કે ધારો કે ધોરણ 10 માં નિલેશ x ગુણ અને ઇલેશ y ગુણ મેળવે છે y ગુણ મેળવે છે તો આપણે શું કીધું પહેલું તો કે ધોરણ 10 ની ગણિત ની વાર્ષિક પરીક્ષા તો આપણે લખીએ ધોરણ 10 માં ગણિત વિષયમાં બરાબર ગણિત વિષયમાં નિલેશ x ગુણ અને ઇલેશ y ગુણ મેળવે છે કે ધોરણ 10 ની ગણિત ની વાર્ષિક પરીક્ષામાં નિલેશ ઇલેશ કરતા બમણા ગુણ મેળવે છે કોઈ કીધું નિલેશ x મેળવે અને ઇલેશ y મેળવે આપણે કીધું કે નિલેશ ઇલેશ કરતા બમણા ગુણ કોણ મેળવે મતલબ કે આ 50 ગુણ મેળવશે નિલેશ તો ઇલેશ 25 ગુણ મેળવશે એટલે કે નિલેશ બમણા ગુણ મેળવે હવે બંનેના ગુણને સરખા કરવા હોય તો મારે ઇલેશના ગુણને કેટલા 2 વડે ગુણવા પડશે ગુણવા પડે આપણે નિલેશ કેવા બમણા ગુણ મેળવે કીધું એ કોના કરતા ઇલેશ કરતા તો ઇલેશ 25 મેળવશે તો નિલેશ 50 મેળવશે તો મારે બંનેના ગુણને સરવાળો સરખા કરવા હોય તો મારે ઇલેશના ગુણને 2 વડે ગુણાકાર કરવો પડે તો આપણે y તો ઇલેશના ગુણ જ છે તો મારે ઇલેશને 2 વડે ગુણાકાર કરી નાખો તો બંને ગુણના ગુણ કેવા થઈ જાય સરખા થઈ જાય થઈ જાય તો એટલે આપણું સમીકરણ નંબર 1 બની ગયું તો હું માટે h 2y ને બરાબર ને આપણે લઈશું -2y બરાબર 0 આપણું સમીકરણ બીજો આપણે શું કીધું કે બંનેના ગુણનો સરવાળો 135 થાય તમે બંનેના ગુણનો સરવાળો કરશો તો નિલેશ x ગુણ મળે અને ઇલેશ y મળે બંનેનો સરવાળો કરશો કેટલો થાય 135 તો માટે x + y 135 બરાબર ને આપણે લઈશું -135 બરાબર 0 સમીકરણ 2 તો આ સમીકરણ આપણું 2 બસ આટલા સુધી આપણે દાખલો ગણવાનું પૂછાઈ શકે કે દ્વિજય સુયોગ સમીકરણ યુગમાં રચવાનું દાખલો આપણો 2 ગુણનો પૂછવાનો બહુ મોટા દાખલા કરવાની જરૂર નથી દાખલા નંબર 4 એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 3 ગણાથી 5 ઓછી છે અને લંબચોરસની પરિમિતિ 110 છે લંબચોરસની પરિમિતિ 110 છે અને લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 3 ગણાથી 5 ઓછી છે તો સૌથી પહેલા આપણે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શું કરી લેવાની ધારી લેવાની તો ધારી લઈએ ધારો કે લંબચોરસની લંબાઈ x અને પહોળાઈ y ધારો કે લંબચોરસની લંબાઈ x અને પહોળાઈ y છે તો માટે પણ શું કીધું કે એક લંબચોરસની લંબાઈ લંબાઈ એટલે કે આપણી લંબાઈ કેટલી થાય x થાય લંબાઈ ax તેની પહોળાઈના 3 ગણાથી એની પહોળાઈ y ના 3 ગણાથી 3 ગણાથી 5 ઓછી છે એટલે પહોળાઈ કેટલી 5 ઓછી છે 3 ગણાથી 5 ઓછી તો જે પહોળાઈ 5 ઓછી છે એટલે હું 5 ઉમેરી દઉં તો બંને એટલે કે લંબાઈ સરખી થઈ જાય મતલબ કે લંબાઈ પહોળાઈ બંને કેટલી થઈ જાય સરખી થઈ જાય કે પહોળાઈ કેટલી હતી લંબાઈની 3 ગણો કરું તો 5 ઓછી થઈ ગઈ ફરી જોઈ કે એક લંબ ચોરસની લંબાઈ લંબાઈ તેની પહોળાઈના 3 ગણાથી તેની પહોળાઈના 3 એની પહોળાઈ y હતી તો y ના મેં 3 ગણા કર્યા
तो लंबाई हमें कितनी ऊंची रहती थी, पांच ऊंची रहती थी। तो मैं पांच उमेर दी तो लंबाई पौड़ाई बनने में कितनी, मतलब क्या बनने लंबाई ने त्रण गणा पौड़ाई में पांच उमेर बनने के बाद सरखा थी। तो हमें जो एक्स माइनस त्रण वाई आप जाओ तो माइनस त्रण वाई थी जाए वत्ता पांच वत्ता पांच इज इक्वल टू जीरो समीकरण एक। बीजो आपने कीधु लंबचोरस की परिमिति 110 है, लंबचोरस की परिमिति तो लंबचोरस की परिमिति तमने खबर के लंबचोरस की परिमिति એટલે શું થાય, બે લંબાઈ સરખી હોય અને બે પહોળાઈ સરખી હોય બરાબર। તો લંબાઈ વત્તા લંબાઈ આપણે બે વખત આવે એટલે 2 ગુણ્યા લંબાઈ લખાય, તો કે 2 ગુણ્યા લંબાઈ એટલે કેટલી આપણી x લંબાઈ x તો 2x વત્તા 2y ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 110। પરિમિતિ આપણે કેટલી કીધી 110, તો એની પરિમિતિ એટલે કે લંબાઈ વત્તા આ લંબાઈ, પરિમિત એટલે કે ચારે બાજુનું સરવાળો, તો બે વખત લંબાઈ થશે બે વખત પહોળાઈ થશે, તો મેં બે વખત લંબાઈ લખી બે વખત પહોળાઈ લખી, બંનેનો સરવાળો કરીએ તો કેટલી આપણે કીધી 110, તો 110 તો માટે 2x પ્લસ 2y અને આ બાજુ છે માઇનસ 110 ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ 2। તો આપણો બે સમીકરણ બની ગયા, બસ આટલા સુધી આપણો બે ગુણ્યા દાખલો પૂછી શકે। આગળ જે દાખલા નંબર 5, પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 85 વર્ષ છે, પુત્રની ઉંમર પિતાની ઉંમરના 1/4 જેટલી છે। તો સૌપ્રથમ આપણે પિતા અને પુત્રની ઉંમર ધારી લેવાય, હાલની ઉંમર ધારો કે પિતાની હાલની ઉંમર એક્સ વર્ષ અને પુત્રની હાલની ઉંમર વાય વર્ષ છે, વાય વર્ષ। તો આપણે કીધું કે પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 85 વર્ષ, તો આપણે બંને ઉંમરનો સરવાળો તો પુત્રની પિતાની ઉંમર એક્સ વર્ષ અને પુત્રની ઉંમર વાય વર્ષ બંનેનો સરવાળો કરીએ કેટલા મળે 85 વર્ષ, તો મૂકે એક્સ પ્લસ વાય 85 ની બરાબર આવે તો માઇનસ 85 બરાબર 0 સમીકરણ એક। બીજું સમીકરણ શું હશે, તો કે પુત્રની ઉંમર, તો પુત્રની ઉંમર કેટલી હતી વાય વર્ષ, પુત્રની ઉંમર પિતાની ઉંમરના 1/4 જેટલી છે, આ બાજુ પિતાની ઉંમર બરાબર કે ચોથા ભાગની કેટલી છે, પુત્રની ઉંમર ચોથા ભાગની, મતલબ કે પિતાની ઉંમર 8 વર્ષ હશે તો પુત્રની ઉંમર 2 વર્ષ હશે, ચોથા ભાગની થઈ ગઈ બરાબર, કે પુત્રની ઉંમર ચોથા ભાગની મતલબ કે ઓછી હતી તો એનું 4 વડે ગુણું, કેટલા વડે 4 વડે હું પુત્રની ઉંમરને ગુણીશ તો શું થાય પિતા અને પુત્રની ઉંમર સરખી થઈ જાય, તો હું પુત્રની ઉંમરને 4 વડે ગુણીને હું 4 વાય બરાબર એટલે એક્સ તો સરખું થઈ જશે। હવે જો હું એક્સ ઇવન ઉંમર રાખું 4 વાયને આ બાજુ લઈ જઉં તો માઇનસ 4 વાય બરાબર 0 થઈ જાય સમીકરણ 2 આપણું, તો આજે સમીકરણ એને સમીકરણ 2 બની જાય। દાખલા નંબર 6, એક ક્રિકેટ મેચમાં સચિન સહેવાગના રન કરતા 3 ગણા રન કરે છે, મતલબ કે સચિન કરતા, સચિને સહેવાગના રન કરતા 3 ગણા કરે, મતલબ કે સચિન 3 ગણા રન કરે એટલે સચિન 3 રન કરશે તો સહેવાગ 1 રન મારશે, 3 ગણા રન કરે છે, બંને મળીને કુલ 200 રન કરે છે અને બંને ભેગા મળીને કેટલા રન કરે ટોટલ 200 રન કરે છે। તો આપણે ધારીએ કે ધારો કે એક ક્રિકેટ મેચમાં, ક્રિકેટ મેચમાં સચિન એક્સ રન અને સહેવાગ વાય રન કરે છે, સહેવાગ રન વાય રન બનાવે છે, તો આપણે શું કીધું કે એક ક્રિકેટ મેચમાં સચિન સહેવાગના રન કરતા, તો સહેવાગના રન કેટલા હતા વાય હતા અને સચિનના રન હતા એક, સચિન એક્સ રન મારે સહેવાગ વાય રન મારે, સચિન 3 ગણા રન મારે મતલબ કે સચિન 50 રન મારશે, સચિન 150 રન મારશે તો સહેવાગ કેટલા મારશે 50 રન મારશે, મતલબ કે 3 ગણા 3 ગુણ્યા 50 એ 3 ગણા રન થઈ ગયા, આ સહેવાગના રન ને આ રન કેટલા સચિનના, તો સચિન 3 ગણા રન મારે જ્યાં સહેવાગ એના કરતા ત્રીજા ભાગના રન મારશે, તો હું સહેવાગના રન ને 3 વડે ગુણું તો બંનેના રન કેવા થઈ જાય સરખા થઈ જાય, તો આની અંદર જો સહેવાગના રન કેટલા છે વાય રન, તો હું વાય ને 3 વડે ગુણું તો બંનેના રન હવે કેવા થઈ જાય સરખા થઈ જાય, તો માટે એક્સ 3 વાય આ બાજુ માઇનસ 3 વાય ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ એક આપણું। બીજું શું કીધું, બંને મળીને, બંને મળીને કુલ 200 રન મારે, તો સચિન એક્સ રન મારે સહેવાગે વાય રન મારે અને બંનેના રનનો સરવાળો કરું તો કેટલો થઈ જાય 200, તો માટે એક્સ પ્લસ વાય 200 આ બાજુ હશે બરાબર માઇનસ 200 બરાબર 0 સમીકરણ 2। તો બસ જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો અને લાઇક નહીં કર્યું તો લાઇક કરો, આવનાર નવા વિડીયો જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખાસ કરીને
દરેક વિદ્યાર્થી સુધી પહોંચે તે રીતે શેર કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજ પાઠના બીજી એક રીત કરવાની છે, અને બીજા એમસીક્યુ કઈ રીતના પૂછાશે. તો એમસીક્યુ ચાર ગુણ નથી, કઈ રીતના પૂછાશે તો એમસીક્યુ ની પણ આપણે ચર્ચા કરીશું. બીજું કે આપણે ચોપડી ના એમસીક્યુ જોઈશું, અને એક રીતનો ગ્રેમર ની રીત જે ચોપડી ગુણાકાર ની રીત છે એનો દાખલો આવી શકે તો એક રીત જોઈશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.